मॉर्निंग विद्यार्थी मित्रों, आज 11 विषय इकोनॉमिक्स अर्थशास्त्र चैप्टर नंबर 10 अंदाजपत्र एना विषय आपणे आज अभ्यास करीशुं। सौथी पहेला जोईए अंदाजपत्र नी अंदर कया कया मुद्दाओ आवे छे ते इंग्लिश में बजेट कहेवामां आवे छे। एमां सौथी पहेला प्रस्तावना एटले इंट्रोडक्शन, अंदाजपत्रनो अर्थ, अंदाजपत्रना उद्देशो એટલે અંદાજપત્ર કયા ઉદ્દેશથી એ રજૂ કરવામાં આવતું હોય તે, એની અંદર સત્તા સમૂહની મંજૂરી મેળવવી જોઈએ, સંસાધનો અને જવાબદારીનો અંદાજ મેળવવો જોઈએ, સાધન ફાળવણીની યોગ્ય દિશા મળવી જોઈએ અને પ્રજાની જાણકારી માટે પણ અંદાજપત્રનો ઉદ્દેશ રહેલો છે। એના પછીનો ટોપિક અંદાજપત્રના પ્રકારો, એમાં સમતોલ અંદાજપત્ર અને બીજું અસમતોલ અંદાજપત્ર, આ એના બે પ્રકારો છે। સમતોલ અંદાજપત્રની અંદર એના ફાયદા જોઈશું, એના ગેરફાયદા જોઈશું, એવી જ રીતે અસમતોલ અંદાજપત્રની અંદર પણ ફાયદા અને ગેરફાયદા જોઈશું। શરૂઆત આપણે કરીએ પ્રસ્તાવનાની। તો મિશ્ર અર્થતંત્રવાળા ભારતમાં રાજ્યની આર્થિક પ્રવૃત્તિ એ અગત્યનું સ્થાન ધરાવે છે। આપણા દેશની અંદર કયું અર્થતંત્ર છે? મિશ્ર અર્થતંત્ર। આર્થિક પ્રવૃત્તિ એક મહત્વપૂર્ણ અગત્યનું સ્થાન ધરાવે છે અંદાજપત્રમાં। દેશના આર્થિક વિકાસ અને તે માટે જરૂરી આંતરમૂળી માળખું ઊભી કરવાની જવાબદારી એ રાજ્ય સ્વીકારી અને આયોજન પંચ અત્યારે એને નીતિ આયોગ કહેવામાં આવે છે, એની પણ રચના કરી યોજનાબદ્ધ આર્થિક વિકાસ શરૂ થયો દેશનો। આજના આર્થિક યુગમાં નાણાં આધારિત અર્થતંત્રમાં જો કોઈ પ્રવૃત્તિ એવી નથી કે જેનો ખર્ચ ન હોય, હા એક વ્યક્તિ જે નથી ચૂકવતી તે બીજી કોઈ વ્યક્તિ ચૂકવે છે, એટલે રાજ્ય પણ આર્થિક પ્રવૃત્તિ કરે તો તેનો ખર્ચ હોય છે અને આ ખર્ચને પહોંચી વળવા તેણે આવક મેળવવાના પ્રયત્નો મેળવવા જોઈએ, વધારવા જોઈએ। આપણો દેશ એ લોકશાહી દેશ છે। લોકશાહી દેશમાં સરકાર કોઈ પણ પ્રજાનું કામ પ્રજાએ ચૂંટેલી પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવતો હોય છે અને આવક મેળવવા માટે અને ખર્ચ કરવા માટે મંજૂરી લેવી પડતી હોય છે પ્રજાના પ્રતિનિધિની સભા એટલે કે સંસદ। સરકારે પણ સંસદ પાસે ખર્ચા અને આવક માટે મંજૂરી મેળવવા જવું પડે છે। આવનારા વર્ષ માટે સરકાર જાહેર ખર્ચા કયા ક્ષેત્રોમાં કરશે અને ક્યાંથી કયા ક્ષેત્રમાંથી આવક મેળવશે એનો અંદાજ એટલે કે અંદાજપત્ર એ લોકસભાની અંદર અને રાજ્યસભામાં એ પસાર કરવું જરૂરી છે। ભારતમાં સત્તાની ત્રિસ્તરીય વહેંચણી જોવા મળે છે। ભારતની અંદર સત્તાની ત્રિસ્તરીય વહેંચણી થયેલી જોવા મળે છે। ત્રિસ્તરીય એટલે પ્રથમ કેન્દ્ર સરકાર, બીજું રાજ્ય સરકાર અને ત્રીજું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ। સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ એટલે દાખલા તરીકે મ્યુનિસિપાલિટી એટલે કે નગરપાલિકા, મહાનગરપાલિકાઓ વગેરે। આ ત્રણેય સત્તાઓ વિવિધ પ્રવૃત્તિ પાછળ ખર્ચા કરે છે અને આ ખર્ચાને પહોંચી વળવા આવક પણ મેળવે છે, માટે આ ત્રણેય સત્તા સ્થાનોના બજેટની માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે। ભારતના બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તેમણે કરવાના કાર્ય તથા મેળવવાની આવકના સાધનોની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવે છે, જેને સમવાય વ્યવસ્થા પણ કહેવામાં આવે છે। અંદાજપત્રના અર્થની આપણે વાત કરીએ તો અંદાજપત્ર કોને કહેવાય અથવા તો અંદાજપત્ર એટલે શું? મિનિંગ ઓફ એ બજેટ, સરકાર દ્વારા આવનારા નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવનારા ખર્ચા અને આવકના અંદાજના હિસાબ પત્રને અંદાજપત્ર કહેવામાં આવે છે। એટલે કે સરકાર દ્વારા આવનારા નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવનારા ખર્ચા એટલે કયા કયા ક્ષેત્રોમાં કેટલો ખર્ચો થશે અને એ ખર્ચાને પહોંચી વળવા માટે કયા કયા ક્ષેત્રોમાંથી આવક મેળવવી પડશે, કેટલી આવક મેળવી પડશે એનો એક હિસાબ પત્ર એને અંદાજપત્ર કહેવામાં આવે છે। આમ અંદાજપત્ર એ આવનારા વર્ષના આવક અને ખર્ચના અંદાજિત હિસાબો દર્શાવે છે। હવે જે અંદાજપત્રના અર્થમાંથી ફલિત થતી કેટલીક બાબતો, ખાસ કરીને ચાર પ્રકારની બાબતો ફલિત થાય છે।
पहलू तो अंदाज पत्र એ ખર્ચ અને આવકના અંદાજિત આંકડા આપે છે. નંબર 2 તે આવનારા નાણાકીય વર્ષમાં સંદર્ભમાં રજૂ થાય છે. માટે આ અંદાજો એક ચોક્કસ સમયગાળા માટે છે એમ કહી શકાય. ત્રીજી બાબત છે દરેક સરકારના અંદાજપત્રનો મુખ્ય હેતુ દેશના આર્થિક વિકાસ અને પ્રજા કલ્યાણનો હોય. આ મહત્વનું છે. ચોથું, દરેક સરકારે પોતાના અંદાજપત્રને અમલમાં મૂકતા પહેલા લોકસભા, વિધાનસભા કે સ્થાનિક સભાની મંજૂરી મેળવવી પડે છે. આ ત્રણની મંજૂરી મેળવવી પડે સરકાર. અંદાજપત્રને અમલમાં મૂકતા પહેલા લોકસભાની રજૂ કરવું પડતું હોય છે, વિધાનસભા રજૂ કરવું પડતું હોય છે અને સ્થાનિક સભાની પણ મંજૂરી લેવી પડતી હોય છે. પાંચમી બાબતે અંદાજપત્ર સામે કેન્દ્ર કે રાજ્ય સરકારના નાણામંત્રી રજૂ કરે છે. અંદાજપત્ર કોણ રજૂ કરી શકે? કયા મંત્રી રજૂ કરી શકે? તો કેન્દ્રના નાણામંત્રી અથવા તો રાજ્ય સરકારના નાણામંત્રી એ રજૂ કરતા હોય છે. અહીંયા એક મુદ્દો છે, અંદાજપત્રના ઉદ્દેશ્ય એ મુદ્દો રદ કરેલો છે. એના પછીનો ટોપિક છે અંદાજપત્રના પ્રકાર. તો અંદાજપત્રના મુખ્ય બે પ્રકાર છે, સંતુલન અંદાજપત્ર અને અસંતુલન અંદાજપત્ર. અસંતુલન અંદાજપત્રની અંદર પાછા બે પ્રકાર છે, ખાતેવાળો અંદાજપત્ર અને પુરાણવાળો અંદાજપત્ર. શરૂઆત આપણે જોઈએ તો હિસાબી નિયમ મુજબ તમામ અંદાજપત્રો સંતુલન છે, કારણ કે તેની બંને બાજુ સરખું નાણાકીય મૂલ્ય બતાવાય છે. પરંતુ વાસ્તવમાં રાજ્યના અંદાજપત્રો સમતોલ અથવા તો અસમતોલ પણ હોઈ શકે છે. સમતોલ અંદાજપત્રની આપણે વાત કરીએ તો આવક અને ખર્ચના વાસ્તવિક અંદાજો પ્રમાણે સમતોલ અંદાજપત્ર એટલે એવું અંદાજપત્ર કે જ્યાં સરકારનો અંદાજિત ખર્ચ, સરકારનો અંદાજિત ખર્ચ તેની અંદાજિત આવક જેટલો જ હોય. આ આદર્શ સ્થિતિ જ્યાં સરકારના ખર્ચ અને આવકના અંદાજો સરખા હોય. વિકસતા દેશો માટે આવું અંદાજપત્ર એ બિન વ્યવહારુ છે. જ્યારે અમુક વિકસિત દેશોની અંદર સંરક્ષણ અને વૃદ્ધિ દર વધારવા માટે રાજ્ય વધુ ખર્ચ કરે છે એને અંદાજપત્ર વાસ્તવમાં સંતોલતો નથી. હવે જે સમતોલ અંદાજપત્રના ફાયદાઓ કયા છે એની આપણે વાત કરીએ. મુખ્ય ત્રણ ફાયદા છે. એક તો આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે. નંબર 2, આવક અને ખર્ચના અંદાજો સરખા રહે તે માટે સરકાર એ બિનજરૂરી ખર્ચ અને બિનજરૂરી વેરા ઘટાડે છે. અને ત્રીજો ફાયદો, પ્રજા પર બોજ વધતો નથી. એટલે પ્રજા ઉપર જરૂર કરતો બોજ વધારે પડવામાં અથવા તો પાડવામાં આવતો નથી. આ ત્રણ એના મુખ્ય ફાયદા. ગેરફાયદાની આપણે વાત કરીએ તો સરકાર સંતોલ અંદાજપત્ર ટકા માટે જરૂરી ખર્ચા ઘટાડે તો પ્રજાના કલ્યાણ પર અસર પડે છે. બીજું, સરકાર ખર્ચ ન ઘટાડે અને સંતોલ અંદાજપત્ર જાળવવા વેરા વધારે તો પ્રજા પર બોજ વધે તો તે આર્થિક વિકાસને અવરોધરૂપ બને છે. એડમ સ્મિથ સમતોલ અંદાજપત્રને તદ્દન કરી હતી, પરંતુ જે એમ કેન્સે એ અસમતોલ અંદાજપત્રની ભલામણ કરી. કેન્સના મત મુજબ અર્થતંત્રમાં રોજગારી ટકાઈ રાખવા રાજ્ય વધુ ખર્ચ કરવો આવશ્યક બને છે. એટલે કે વધુ રોજગારી મેળવવા માટે, વધુ રોજગારી તકો ઉદ્ભવવા માટે, ઉત્પન્ન કરવા માટે વધુ ખર્ચો જરૂરી છે, વધુ ખર્ચો કરવો આવશ્યક બને છે એવું એ પ્રોફેસર કેન્સના મત મુજબ એ કેન્સે આ પ્રમાણે એમણે પોતાનું મંતવ્ય રજૂ કર્યું. અસમતોલ અંદાજપત્રની આપણે વાત કરીએ એમાં બે પ્રકાર છે, ખાદ્યવાળું અંદાજપત્ર અને પુરાણવાળું અંદાજપત્ર. ખાદ્યવાળા અંદાજપત્રની આપણે વાત કરીએ તો સૌથી પહેલાનો અર્થ આપણે જોઈએ તો સરકારની જે અંદાજિત ખર્ચ, સરકારનો જે અંદાજિત ખર્ચ હોય, જ્યારે સરકારનો અંદાજિત આવક કરતાં વધુ હોય, આવક કરતાં ખર્ચ વધુ હોય તો તેવું અંદાજપત્ર કેવું કહેવાય? ખાદ્યવાળું અંદાજપત્ર કહેવામાં આવે છે. ખાદ્યવાળું અંદાજપત્ર એટલે કે એનું એક સૂત્ર આપેલું છે, ખાદ્યવાળું અંદાજપત્ર ઇક્વલ ટુ અંદાજિત ખર્ચ ગ્રેટર ધેન અંદાજિત આવક. વિકસતા દેશોમાં સરકારો આર્થિક વિકાસ માટે ખૂબ જ ખર્ચા કરતા હોય છે. કયા કયા ખર્ચા કરતા છે, કયા ક્ષેત્રની અંદર વધુ ખર્ચો કરતા હોય છે એની આપણે વાત કરીએ તો
तो संरक्षण क्षेत्र शिक्षण क्षेत्र सामाजिक सेवाओं माटे ये पुष्कळ खर्चो करता है। आथी सरकार पासे आवकना साधनों ओछा होय छे, करदरा भरवानी क्षमता लोकोमां ओछी होय छे, माटे आवक करता खर्च वधारे थाय छे अने खाते वाळो अंदाजपत्र बने छे। हवे जोईए पुरांत वाळो अंदाजपत्र। पुरांत वाळो एनी अंदर जीए तो खास करी आ अंदाजपत्र विकसित देशोमां वधु जोवा मळे छे। एनी आपणे व्याख्या जोईए तो अंदाजित खर्च करता अंदाजित आवक वधारे, એટલે કે ખર્ચ કરતો આવ વધુ હોય તેવું અંદાજપત્ર પુરાંતવાળું અંદાજપત્ર કહેવામાં આવે છે। અહીં સરકારનો ખર્ચ ઓછો અને આવક વધારે હોય એને પુરાંતવાળું અંદાજપત્ર કહેવામાં આવે છે। ખાદ્યવાળા અંદાજપત્રના ફાયદા આપણે જોઈએ તો ખાસ કરીને આવા અંદાજપત્ર એ વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી હોય છે। દેશની પ્રજા માટે વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી હોય છે। નંબર બે ફાયદો, મંદીના અર્થતંત્રમાં ખાદ્યવાળા અંદાજપત્રથી ખર્ચ દ્વારા રોજગારી સર્જી શકાય છે અને આવા અંદાજપત્ર એ આર્થિક વૃદ્ધિ વધારવામાં મદદરૂપ થાય છે। ત્રીજું, ખાદ્યવાળા અંદાજપત્રમાં કરવેરાનો બોજ ઓછો હોય છે, કરવેરા ઓછા હોય છે, કરવેરા ઓછા ઉઘરાવવામાં આવે છે, ટેક્સ ઓછો લેવામાં આવે છે। હવે જે ખાદ્યવાળા અંદાજપત્રના ગેરફાયદા કહે તો મુખ્ય ત્રણ ગેરફાયદા છે। પહેલો ગેરફાયદો એ તો સરકારના ખર્ચ પર નિયંત્રણ રહેતું નથી, સરકારના ખર્ચ પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ હોતું નથી। બીજો ફાયદો, બીજો ગેરફાયદો, કેટલીક વખત સરકાર વધુ પડતો ખર્ચ કરીને તેને પૂરો કરવા દેવું કરે છે અને દેવાનો બોજ વધે છે। અને ત્રીજો ગેરફાયદો, પ્રજાએ કરવેરા દ્વારા ચૂકવેલા નાણાંનો બિનકાર્યક્ષમ ખર્ચ થાય છે। તો આ એના ખાદ્યવાળા અંદાજપત્રના ગેરફાયદા હતા। હવે જોઈએ એમાં પુરાંતવાળા અંદાજપત્રના ફાયદાની આપણે વાત કરીએ તો એમાં પુરાંતવાળા અંદાજપત્રથી રાજ્ય ફુગાવાના સમય પ્રજા પાસેથી વધુ વેરા લઈ પ્રજા પાસેનું અધિક ધન ખેંચી લઈ શકે છે અને ફુગાવાને કાબૂમાં લાવી શકે છે। બીજો ફાયદો પુરાંતવાળા અંદાજપત્રનો કે પુરાંતવાળા અંદાજપત્રમાં સરકારે ખર્ચને પહોંચી વળવા માટે દેવું કરવું પડતું નથી, વધારાનું દેવું કરવું પડતું નથી સરકાર। અને ત્રીજો ફાયદો એ કે પ્રજા પર ભવિષ્યમાં કરવેરાનો બોજો પડતો નથી, એટલે ભવિષ્યની અંદર પણ પ્રજા ઉપર જો કરવેરા વધારાનો લગાડવા હોય તો લગાડી શકાતા નથી। પુરાંતવાળા અંદાજપત્રના ગેરફાયદાની આપણે વાત કરીએ તો ગેરફાયદા ત્રણ છે। પુરાંતવાળા અંદાજપત્ર માટે સરકાર જો સામાજિક કલ્યાણ અને વિકાસના કાર્યો માટે જરૂરી ખર્ચ ન પણ કરે તો પણ વિપરીત અસર થઈ શકે છે। બીજું, મંદીના સમયમાં સરકાર એ પુરાંતવાળા અંદાજપત્ર માટે નાણે પકડી રાખે તો અર્થતંત્રમાં મૂડીરોકાણ, રોજગારી અને ઉત્પાદન પર અસર પડે છે। ત્રીજો ગેરફાયદો એ, જો દર વર્ષે પુરાંત વધતી જ જાય તો પછી સરકાર તેનું શું કરશે તે પ્રશ્ન મોટો થતો જાય છે, માટે પુરાંતવાળા અંદાજપત્રની પણ મર્યાદા ઊભી થાય છે। એટલે આ હતું પુરાંતવાળા અંદાજપત્રના ગેરફાયદા અને ફાયદા બંને આપણે વસ્તુ જોઈ લીધી। અહીંયા આપણે ખાસ અંદાજપત્રના શરૂઆતના મુદ્દામાં પ્રસ્તાવના જોઈ, અંદાજપત્રનો અર્થ જોયો, અંદાજપત્રના અર્થમાંથી કઈ કઈ બાબતો ફલિત થાય છે, શું મેળવી શકાય છે, કઈ બાબતો મહત્વની સ્પષ્ટતા છે એની આપણે વાત કરી। અંદાજપત્રના મુખ્ય જે બે પ્રકારો હતા, સમતોલ અંદાજપત્ર, અસમતોલ અંદાજપત્ર, અસમતોલ અંદાજપત્રના પણ બે પ્રકારો આપણે જોયા, ખાદ્યવાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર, ખાદ્યવાળા અંદાજપત્રના ફાયદા જોયા, ગેરફાયદા જોયા, અસમતોલ અંદાજપત્રની અંદર ખાદ્યવાળું અંદાજપત્ર, પુરાંતવાળું અંદાજપત્ર એનો અર્થ પણ જોયો, ખાદ્યવાળા અંદાજપત્રના ફાયદા પણ જોયા, ખાદ્યવાળા અંદાજપત્રના ગેરફાયદા પણ ત્રણ જોયા હતા અગત્યના એની પણ ચર્ચા કરી। પુરાંતવાળા અંદાજપત્રના ફાયદાઓ જે ત્રણ હતા અને એના ગેરફાયદો આપણે ત્રણ જોયા, એ ખાસ આ અગત્યના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો આ મુદ્દાઓમાંથી નીકળી શકે છે અને એ તમારા ખાસ તો વાંચવાના છે, સમજવાના છે અને એમાંથી લખતા જે પ્રશ્નો હોય એ તમારે લખવાના છે। અંદાજપત્રના ઉદ્દેશ્યવાળો જે મુદ્દો હતો એ રદ કરેલો છે એટલે આપણે એને સમજતા નથી, એના વિશે આપણે જાણકારી આપતા નથી,
અને એના લગતા જે પ્રશ્નો હોય એ પણ તમારે લખવાના નથી. ઓકે, અસ્તુ, થેન્ક યુ.